હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પૃથ્વી વિશે આપણે જોયું, બરાબર. સૌરમંડળ વિશે પાઠ 9 આપણે ભણ્યા કે પૃથ્વી આપણી શું છે, બરાબર. એના બીજા સૌરમંડળના ગ્રહો કયા કયા છે એના વિશે આપણે જોયું. ડિટેલમાં બધા ગ્રહો વિશે આપણે જોયું, ઉલ્કા વિશે જોયું, બરાબર. ગ્રહોના ઉપગ્રહો વિશે જોયું, લઘુગ્રહ વિશે જોયું. હવે આજે આપણે જોવાનું છે કે પૃથ્વીના આવરણો છે એ શું છે, કેટલા આવરણો છે, કયા કયા આવરણો છે એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરીશું. ચાલો જોઈએ. સૌર પરિવારમાં પૃથ્વી છે એ અજોડ છે. પૃથ્વી એક એવો માત્ર ગ્રહ છે કે જ્યાં અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન છે. પૃથ્વી જે કેવો ગ્રહ છે કે જ્યાં હવા, પાણી, તાપમાન ને જીવન બધે બધું છે, બરાબર. મંગળ ઉપર શોધ ચાલે છે પણ હજી ત્યાં પૂરેપૂરી શક્યતા છે નહીં કે ત્યાં જીવન જીવી શકાય. પણ પૃથ્વી જ એક એવો માત્ર ગ્રહ છે કે જ્યાં બધું છે. પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ કહી શકાય એને. બીજા ગ્રહો પર હજુ પાણીનો ઓક્સિજન છે એ પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. પાણીનું ઓક્સિજન જ પૂરું ન હોય તો પછી જીવી જ કેમ શકાય, જીવન જ કેમ જીવાય. તો એટલે આપણે પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં બધું શક્ય છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ઉદ્ભવ સમય શું હતી, તો કે અગનગોળા સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડ્યો ત્યારે શું થયું, તો કે પ્રવાહીને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું, બરાબર. અને પછી શું થયું, પૃથ્વીની આસપાસ વાયુ અને પૃથ્વીની સપાટી ઉપર ખડક અને માટીનું છે એ આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણ છે એના વિશાળ ખાડામાં શું થયું, પાણી ભરાણું એટલે મહાસાગરો બન્યા. અને આમ છે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. હવે જો એવો સવાલ પૂછાય કે આશરે કેટલા વર્ષ પહેલાં પૃથ્વી છે એ અગનગોળામાંથી છૂટી પડી, બરાબર. એક આખો અગનગોળો જ હતો પહેલાં, તો કેટલા વર્ષ પહેલાં એમ પૂછાય તો શું આવશે, આશરે, જો આ કદાચ પૂછાઈ જાય એટલે આ યાદ રાખી લેજો, 4 અબજ વર્ષ પહેલાં. આમ તો આને પહેલાં જે પાઠ હતો પૃથ્વી વિશે એમાં પણ મેં આ સમજાવેલું કે 4 અબજ વર્ષ પહેલાં આખો એક સૂર્ય અગનગોળા સ્વરૂપે જ હતો. પછી શું થયું કે એમાં હાઇડ્રોજન ને હિલિયમ જેવા બે વાયુઓ રહેલા છે જે ગેસ ઉત્પન્ન કરે છે. હવે ગેસ છે ક્યારેક તો ફાટે ને, તો ધીમે ધીમે જેનું દબાણ વધતું ગયું અને ધડાકાભેર ફાટી, અને પછી જે ફાટી ને એમાંથી જે છૂટા પડ્યા ગ્રહો, બરાબર, એમાં એક પૃથ્વી પણ હતી આપણી. બધા ગ્રહો છૂટા પડ્યા પણ જે સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ હતું એ બધા ગ્રહોને ખેંચી રાખે છે. પૃથ્વી છે એનું પણ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, એ પણ ખેંચાઈ રહે છે. એટલે એ નીચે પણ નથી પડી જતા અને સૂર્ય પણ એ બધાને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટીથી ખેંચે છે. એટલે બધા ગ્રહો છે એ સૂર્યની આસુબાજુ ફરે છે, એટલે આ કારણ છે. તો આ કારણે પૃથ્વી છે એ છૂટી પડી. હવે એમાંના કેટલાક આવરણ છે એ અસ્તિત્વમાં આવ્યા. શું, તો કે પૃથ્વીની સપાટી પર જે આવરણ છે ખડકોનું નેનું, અને બીજું વાયુમાં જે આવરણ છે એ. તો આવી રીતે પૃથ્વીનું જે અસ્તિત્વ રચાયું, બરાબર. અને જે આવરણ છે એના ખાડાઓમાં જે પાણી ભરાયું એ મહાસાગર બન્યા. હવે મહાસાગર છે, હવે કોઈ એમ પૂછે કે સૌથી મોટો મહાસાગર, જો એમ એક્ઝામમાં પૂછાઈ જાય ને, સૌથી ઊંડો મહાસાગર કયો, સૌથી મોટો મહાસાગર કયો, સૌથી ઊંડો મહાસાગર કયો, તો યાદ રાખજો કયો મહાસાગર સૌથી મોટો, કયો મહાસાગર સૌથી ઊંડો આવશે, તો એમાં એક જ જવાબ આવશે. જો કોઈ એમ પૂછે કે સૌથી મોટો મહાસાગર અને સૌથી ઊંડો મહાસાગર, આ બંનેમાં એક જ જવાબ આવશે, શું, તો કે પેસિફિક મહાસાગર. એટલે આ યાદ ખાસ રાખજો, કોઈ ગમે એ ક્વેશ્ચન પૂછાય, ઊંડો પૂછે તોય પેસિફિક, મોટો પૂછે તોય પેસિફિક મહાસાગર. પેસિફિક મહાસાગર શું કામ, તો કે એમાં મારિયાના ખાઈ આવેલી છે જે 11,000 મીટર સુધી ઊંડી છે. સૌથી ઊંડી ખાઈ કહી શકાય ને મારિયાના ખાઈ પેસિફિક મહાસાગરમાં, જે 11,000 મીટર એટલે કે 11 કિલોમીટર સુધીની ઊંડી ખાઈ છે, બરાબર. તો આ યાદ રાખજો. પૃથ્વીના 4 આવરણો મુખ્ય આવરણો છે એ કયા કયા છે, તો કે મૃદાવરણ, જોજો ખાસ ધ્યાન રાખજો, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ચારેય વિશે આપણે આજે ડીપમાં અભ્યાસ કરવાનો. મૃદાવરણ એટલે શું, તો કે જે ઘન પદાર્થો છે એનું જે આવરણ બન્યું એને મૃદાવરણ કહેવાય. જલાવરણ એટલે શું, પ્રવાહી સ્વરૂપે જલાવરણ કહેવાય. વાતાવરણ એટલે શું, વાયુ સ્વરૂપે જે હવાઓ, વાતાવરણ રહેલું છે, હવા રહેલી છે, આબોહવા, એ બધાને વાતાવરણ કહેવાય. જીવાવરણ એટલે શું, જીવ સૃષ્ટિનું જે આવરણ છે, બરાબર, જ્યાં જીવો વસે છે એને શું કહેવાય, તો કે જીવાવરણ, બરાબર. ચારે વિશે આપણે ડીપમાં ભણીએ. ચાલો
હવે એક વાત જો, એક હજી એક સમજવા જેવું કે શું થયું કે પૃથ્વી પહેલાં એક ફૂલ અગન ગોળા સ્વરૂપે હતી, બરાબર, આખી એક જ હતો. પછી જેમ કીધું એમ છૂટી પડી પૃથ્વી, તો હવે છૂટી પડી પણ એનું ટેમ્પરેચર હતું ને એ હજી એ જ હતું. એ અગન ગોળામાંથી છૂટી પડી એટલે વિચાર કરો કે કેટલું તાપમાન હશે એનું. ભલે એ અલગ થઈ ગયા પણ એનું તાપમાન, એનામાં રહેલી ગરમી તો એટલી જ હતી. તો હવે વિચાર આવ્યો ભગવાનની બધાની મીટિંગ ભરાણી કે ભાઈ પૃથ્વી ઉપર જે આપણે જીવ વસવાટ કરવો હશે તો એમાં તાપમાન જ એટલું છે, એ અગ્નિ જેની એટલી છે કે ત્યાં માનવો કેમ વસી શકે, અથવા તો કોઈ પણ જીવ કેમ વસી શકશે. તો એના માટે તો પૃથ્વીને પહેલાં ઠંડી કરવી પડશે. હવે ઠંડી કરવા માટે શું કરવું? તો ઇન્દ્રદેવને કીધું કે ભાઈ તમે એટલો વરસાદ ચાલુ કરી દો, એટલો વરસાદ ચાલુ કરી દો કે પૃથ્વી છે એ એકદમ ઠંડી થઈ જાય, તો જ ત્યાં માનવ જીવન છે એ શક્ય છે, અથવા તો ત્યાં જીવ તો જ શક્ય છે, તો જ રહી શકે છે. ભાઈ આવા તાપમાનમાં રહી શકાય? ના રહી શકાય. તો ઇન્દ્રદેવે કીધું કે ભાઈ વરસાદથી કામ નહીં ચાલે, વરસાદથી ખાલી વરસાદથી કામ નહીં ચાલે, એક પણ ટકો છે એ પૃથ્વી ઠંડી નહીં થાય ખાલી વરસાદથી, એના માટે તો બરફ વર્ષા જ કરવી પડશે. શું કરવું પડશે? બરફ વર્ષા જ કરવી પડશે. તો આજે બરફ વર્ષા કરી, બરાબર, એને શું કહેવાય? બરફ યુગ કહેવાય છે. શું? બરફ યુગ. અને બરફ યુગ છે, અથવા તો તમે શીતયુગ કહી શકો. શું કહેવાય છે એને? શીતયુગ. જ્યારે બરફ વર્ષા છે એ પૃથ્વીને ઠંડી પાડવા માટે, ત્યારે શીતયુગ કહેવાય. અને એવું પૂછાય કે કેટલા શીતયુગ છે, એમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો 7 શીતયુગ આવેલા છે એવું યાદ રાખવાનું. કેટલા શીતયુગ આવેલા છે એમ પૂછાય તો યાદ રાખવાનું 7 શીતયુગ. એટલે શું? બરફયુગ, બરાબર. તો આવી રીતે બરફની વર્ષા ધીમે ધીમે થઈ, એકવાર બરફની વર્ષા કરી તો થોડોક ભાગ ઠંડો થયો, બીજી વાર પછી બરફની વર્ષા થાય એટલે શું થાય? ગરમ પાણીમાં તમે બરફ નાખો, એકદમ ગરમ હોય એટલે શું થાય? એનું બાષ્પીભવન થાય. બાષ્પીભવન થાય એટલે શું થાય? તો કે વરાળ છે એ પાછી ધીમે 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 શું ઉપર જાય, એનું ઉપર જાય એટલે શું? વાદળા બંધાય. વરી એ વાદળામાંથી શું થાય? વરસાદ થાય. તો એમને એમ ચક્રચક ચાલુ જ રહે, ચાલુ જ રહે, ને એમ ધીમે 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 શું થાય? પૃથ્વી છે એ ઠંડી પડતી ગઈ, બરાબર. પણ પૂરેપૂરો ભાગ તો હજી પણ ઠંડો નથી પડ્યો, હજી પણ પૃથ્વીમાં અંદરના પેટાળમાં અગ્નિ તો છે જ. કેટલો ભાગ ખાલી ઠંડો થયો છે જો આપણે, હું તમને બતાવું. જો આ છે પૃથ્વી, બરાબર. હવે આટલો જે ભાગ છે પૃથ્વી, આટલો જે ભાગ દેખાય છે ને તમને, એટલો જ ભાગ છે એ ઠંડો થયો છે. શું થયું છે? એટલો જ ભાગ છે એ ઠંડો થયો છે. બાકી હજી અંદર જે છે પેટાળમાં, એ તો હજી અહીંયા જે છે એ તો અગ્નિ જ રહેલી છે. શું? પૂરેપૂરી છે એ પૃથ્વી છે એ હજી ઠંડી નથી પડી. આટલો ભાગ જે તમને કીધો મેં, એટલો જ ભાગ છે એ ઠંડો છે. એટલે કે ટૂંકમાં આટલું જ માં માનવ જીવન છે એ વસવાટ કરે છે હજી. અને આ બાકીનો ભાગ છે એમાં જે અગ્નિ જ રહેલી છે, મેઘમાં, જેને કહેવાય ને પૃથ્વીના પેટાળમાં શું રહેલું છે યાદ રાખજો, મેઘમાં. હવે મેઘમાં એટલે શું? તો કે લાવા. શું રહેલો છે? લાવા રસ, બરાબર. પૃથ્વીના પેટાળમાં મેઘમાં રહેલું છે એટલે અગ્નિ, ટૂંકમાં લાવા, બરાબર. આટલો જ ભાગ છે એ ઠંડો થયો છે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આગળ. મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વીના ઉપરનો પોપડો છે એ માટીને ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો જેના ઉપર આપણે રહીએ છીએ શેનો બનેલો છે? માટીને એવા ઘન પદાર્થનો બનેલો છે, જેને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ. મૃદા શબ્દનો અર્થ જ શું થાય છે? માટી. મૃદા એટલે શું? માટી. તેથી પોપડાના ઉપલા ભાગને શું કહે છે? મૃદાવરણ. આ આવરણ છે કેનું બનેલું છે? ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છે, તેથી તેને ખડક આવરણ અને ઘનાવરણ પણ ઓળખાય છે. એટલે એમ પૂછાય એક્ઝામમાં ક્વેશ્ચન કે ખડક આવરણ અને ઘનાવરણ તરીકે કયા આવરણને ઓળખાય છે? તો શું જવાબ આવશે? મૃદાવરણ, બરાબર. હવે એનો વિસ્તાર, એનું બંધારણ કેવી રીતે છે? તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. જો આ જાડાઈ છે એ પૂછી શકે છે એક્ઝામમાં. 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે એનો પોપડો છે, બરાબર. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વો રહેલા છે, હલકા તત્વો રહેલા છે. કયા? એલ્યુમિનિયમ અને સિલિકા. ઊંડા સમુદ્રમાં આ પોપડો કેવો હોય છે? પાતળો હોય છે.
પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ છે એ મૃદાવરણે રોકેલો છે. શું? પૃથ્વીનો 29% ભાગ કોને રોકેલો છે? મૃદાવરણે. આ ભાગ ઉપર શું છે? પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો, એ બધું આ ભાગ ઉપર, આ બધું એને શું કહેવાય? મૃદાવરણ જ કહેવાય. પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, એ બધાને શું કહેવાય? મૃદાવરણ. મૃદાવરણની સપાટીથી જેમ જેમ આપણે ઊંડે જતા જઈએ એમ એમ તાપમાનમાં વધારો થતો જાય છે. જો યાદ રાખજો, સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં 30° સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. બરાબર? કોઈ એમ વિચારે કે તમે જ્યાં ઊભા છો ત્યારે અથવા તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમે અંદર પાતાળમાં 1 કિલોમીટર સુધી અંદર જાઓ ને એટલે 30° સેલ્સિયસ જેટલું તાપમાન વધી જાય. બરાબર? હવે નોર્મલી ઉનાળામાં 40, 42, 45 એવું તાપમાન તો આપણે હોય જ છે. ભૂલભૂલમાંય તમે ખરા ઉનાળામાં તમે જોજો, ખરા ઉનાળામાં તમે પગ ચંપલ વગર ચાલી શકશો, ઊભા રહી શકશો રસ્તા ઉપર? ના. તો વિચાર કરો અંદર તો કેવું ગરમ હશે. તો તમે ખરા ઉનાળામાં છે ને અંદર પેતાળમાં જો ભૂલથી એ 2 થી 3 કિલોમીટર અંદર વયા ગયા ને પૂરું થઈ ગયું. કેમ કે ગરમી જેટલી હોય છે, અહીંયા તાપ જ એટલો આવે છે. વિચાર કરો 30° સેલ્સિયસ 1 કિલોમીટર, તો 2 થી 3 કિલોમીટર કેટલું તાપમાન વધી જાય? તમારી ચામડી નાખી બાળી જ નાખે, ટોટલી બાળી જ નાખે, કાંઈ મળે જ નહીં. બરાબર? એટલે ભૂલભૂલમાંય તમે, એટલે આમાં કહેવા શું માગે છે કે 1 કિલોમીટર જો તમે પૃથ્વીના પેટાળમાં અંદર જાઓ ને તો 30° સેલ્સિયસ જેટલો છે એ તમારો અંદર તાપમાનમાં વધારો થાય છે. બરાબર? એટલે એ યાદ રાખજો, એક MCQમાં પૂછાઈ જાય 1 માર્કના. આમ અહીં વધારે ગરમીના કારણે અંદરના ખડકો પણ પીગળીને અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેલાય છે, એને જ શું કહે છે? મેઘમાં. મેઘમાં કોને કહેવાય? તો કે એટલું તાપમાન, એટલું ગરમી હોય છે કે ત્યાં અંદર જે ખડકો હોય છે ને એ પણ શું થાય છે? પીગળી જાય છે, અડધું પ્રવાહી થઈ જાય છે, પીગળી જાય છે, અડધું વાયુ એવી રીતે. અને પછી જે નીકળે છે એને શું કહેવાય? મેઘમાં લાવા, જેમાં કેટલાક વાયુની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળ વચ્ચે શું થાય છે? સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટતો નથી. કોકને એમ થાય કે ભાઈ આટલી બધી ગરમી છે તો પૃથ્વીનો પોપડો ફાટી કેમ નથી જતો? તો કે જો આ રહ્યું કારણ, દબાણ અને ગરમી બે વિરોધી છે પરસ્પર, તો એનો સમતુલન જળવાઈ રહે છે એટલે પૃથ્વીનો પોપડો. તો પૃથ્વીના પોપડા ફાટી જતા હોય તો આપણે રહી શકી ના રહી શકી? મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે પણ ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું કેની સાથે સંબંધ છે? મૃદાવરણ. મૃદાવરણ છે તો જ ખેતી છે, મૃદાવરણ છે તો જ આપણા ઘર છે, મૃદાવરણ છે તો જ ઉદ્યોગો છે. બરાબર? એ ટોટલી મેઇન જે આવરણ કહેવાય તો કયું? મૃદાવરણ. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. જોજો, યાદ રાખજો, મૃદાવરણમાંથી શું મળે છે? ખનિજ તેલ પણ એમાંથી મળી રહે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા, બીજી આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ. પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ, ખાસ કરીને જંગલો છે એ પણ કેને આભારી છે? તો કે મૃદાવરણ. વનસ્પતિઓ બધી મૃદાવરણને. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. એટલે એમ જો વરી ક્વેશ્ચન પૂછાય જાય કે આપણા અસ્તિત્વનો પાયો કયું આવરણ છે, તો શું જવાબ આવશે? મૃદાવરણ. ઓકે, ક્લિયર? ચાલો, ત્યાર પછી જલાવરણ. નામ પરથી ખબર પડી જાય, જળ એટલે પાણી, પ્રવાહી સ્વરૂપે જે આવરણ આવેલું હોય એને જલાવરણ કહેવાય. પૃથ્વી સપાટી ઉપર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે એને શું કહેવાય? જલાવરણ. પૃથ્વી સપાટીનો, જો આ યાદ રાખજો, 71% જેટલો વિસ્તાર પાણીથી ઘેરાયેલ છે. કેટલો વિસ્તાર? 71% જેટલો. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ કેવા લાગે છે? ટાપુ જેવા લાગે છે. પૃથ્વી ઉપરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગર એટલે શું? તો કે વિશાળ જે જળાશય ધરાવે છે એને. ક્રમ નામ શું છે? કયા મહાસાગર છે? પેસિફિક, એટલેન્ટિક, હિન્દ અને આર્કટિક. આગળ જ આપણે જોયું સૌથી ઊંડો, સૌથી મોટો મહાસાગર પૂછે તો કયો આવશે? પેસિફિક. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરના તળિયે પણ ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી ઉપર જે પાણી છે એમાંથી 97% તો સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. કોકને એમ થાય કે 71% બધું પાણી, ના, બધું પાણી પીવા લાયક નથી. એમાંથી 71%માંથી
બધું પાણી પીવાલાયક નથી, એક જ ટકો પાણી એમાંથી આપણે પીવાલાયક છે, બાકી બધું ક્ષારીય પાણી છે. કેવું છે? ક્ષારીય પાણી. જો આમાં કે જ છે કે 97% તો સમુદ્રમાં રહેલું ખારું પાણી છે, બાકીના પાણીનો આશરે પોણો ભાગ છે એ ક્યાં છે? ધ્રુવ અને હિમાલય ઉપર બરફ જામેલો છે અત્યારે, બરાબર. બાકીનો જે પોણો ભાગ છે એ એટલે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવર ને નદી રૂપે છે, એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જે પીવાલાયક પાણી છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. હવે કોકને એમ થાય કે સમુદ્રમાં જો ક્ષારીય પાણી રહેલું છે, બરાબર, તો આપણે આવે છે જે આપણને મીઠું પાણી છે એ કેમાંથી મળે છે? ભલે સમુદ્રમાં ખારું પાણી રહેલું છે પણ મીઠું પાણી પણ આપણને સમુદ્રમાંથી જ મળે છે. કેવી રીતે? તો કે સમુદ્રમાં શું થાય, સૂર્યના તાપથી શું થાય, સમુદ્રનું પાણી છે એ ગરમ થાય, અને ગરમ થાય એટલે શું થાય, બાષ્પીભવન થાય. બાષ્પીભવન થાય એટલે વરાળને શું થાય, ઉપર વાદળા બંધે, વાદળામાંથી શું થાય, વરસાદ પડે. તો એ વરસાદ એ કેવું પાણી કહેવાય? મીઠું પાણી. તો સમુદ્રમાંથી પાણી છે એ મીઠું પાણી બનીને જ આપણને મળે છે, બરાબર. પૃથ્વી ઉપર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી વિના છે, કોક એમ કે ખોરાક વિના તમે હજી કાઢી શકો, પણ પાણી વિના કાઢી શકો? દિવસો ના કાઢી શકો. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જીવસૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી ઉપરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ કેમાંથી આવે? સમુદ્રમાં, જે મેં સમજાવ્યું એ જ છે. સમુદ્રના તળિયે ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ, એના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજ આવેલા છે. સમુદ્ર છે એ પ્રોટીનયુક્ત આહારનો ભંડાર છે એમ કહેવાય છે. શું? પ્રોટીનયુક્ત આહારનો ભંડાર. સમુદ્ર કે મહાસાગરના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે, એને કારણે વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. વીજળી કેનાથી મેળવે છે? એના મોજાનામાં શક્તિ રહેલી છે, વિદ્યુત શક્તિ, એના કારણે. મહાસાગરો છે એ જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. જળમાર્ગે પહેલાં વેપાર થતો હતો, બરાબર. વિવિધ દેશોમાં હજી પણ જળમાર્ગે વેપાર થાય છે. હવે આ હતું શું હતું? જલાવરણ. હવે તો કે વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના આવરણને શું કહેવાય? વાતાવરણ. જોજો, 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના આવરણને શું કહેવાય? વાતાવરણ. વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકાતો નથી. કોઈ એમ કે અત્યારે મારી આજુબાજુમાં હવા ફરે છે, હું એને જોઈ શકું? કે તમે અહીંયા બેઠા જોઈ શકો છો? ના, વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રચકણો, ઉલ્કા કણ, ક્ષાર કણ, સૂક્ષ્મ જીવજંતુ બધું ભળેલું હોય છે વાતાવરણમાં. વાતાવરણમાં રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, તેમજ પારદર્શક હોય છે. તમે એમ કહો, વાહ, હવાની મસ્ત સુગંધ આવે છે, હો એમ આવે? હા, ક્યાંક અગરબત્તી થતી હોય અથવા તો ક્યાંક ખાવાની સરસ સુગંધ આવતી હોય, એ હવામાં ભળે સુગંધ, પછી આપણે શું? પણ હવાને પોતાની સુગંધ છે કે પોતાનો કંઈ સ્વાદ છે કે કલર છે કે આપણે જોઈ શકી? ના, એ બધું સ્વાદ રહિત, ગંધ રહિત, બરાબર, સુગંધ રહિત છે. વાતાવરણમાં વાયુ પ્રવાહીને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલ વિવિધ વાયુમાં નાઇટ્રોજન, જો આ વાયુ યાદ રાખજો, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન ને કાર્બન ડાયોક્સાઇડ ને ઓઝોન, આ લાઇનમાં જ યાદ રાખજો, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન ને કાર્બન. પૃથ્વીની સપાટી ઉપર નજીકનું આ વાતાવરણ ઘટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જઈએ એમ વાયુનું પ્રમાણ છે એ શું થાય છે? ઘટતું જાય છે. એટલે હવા છે એ કેવી થઈ જાય છે? પાતળી થતી જાય છે, બરાબર. જો અહીંયા આપ્યું છે તમને કે કયો વાયુ કેટલા ટકા, જો આ ખાસ કરીને યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. નાઇટ્રોજન છે કેટલા ટકા છે? 78.03%. સૌથી વધારે નાઇટ્રોજન વાયુ છે વાતાવરણમાં. આ બ્લુ જે છે ને એ બધો નાઇટ્રોજન છે આ બધો. ત્યાર પછી ઓક્સિજન છે એ કેટલો છે? 20.99%. એના પછી બીજા ક્રમે ઓક્સિજન આવે, આ બધો ઓક્સિજન છે. ત્યાર પછી ઓર્ગોન છે કેટલો છે? 0.94%, આ બધો ઓર્ગોન છે. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ 0.03%, આ ગ્રીન કલરનો. અન્ય વાયુઓ કેટલા છે? 0.01%. લા ક્રમ છે એ ખાસ યાદ રાખજો, બરાબર. નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન ને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ છે એ સૌથી નીચે આવશે, નાઇટ્રોજન છે એ સૌથી ઉપર આવશે, બરાબર. કેમ કે ટકાવારીની દ્રષ્ટિએ, ટકાવારીની દ્રષ્ટિએ નાઇટ્રોજન છે એ વધારે ટકા ધરાવે, એટલે એમ ક્રમ યાદ રાખવાનો. પૃથ્વીની સપાટીએ જેમ ઊંચે જઈએ એમ વાતાવરણમાં મોટા ભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે હોવાથી નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય. સૌથી વધારે ભારે વાયુ કોઈ હોય તો કાર્બન ડાયોક્સાઇડ. એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ભારે વાયુ કયો છે, તો કાર્બન ડાયોક્સાઇડ. એટલે એ નીચે હોય છે, કેમ કે ભારે વસ્તુ હંમેશા નીચે જ હોય, ભારે વાયુ, બરાબર.
અને ઉપર જેમ જતા જાય એમ આછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, યાદ રાખજો આ બધાયની, ઓક્સિજન છે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન છે 130 કિલોમીટરની ઊંચાઈ પછી આછો થતો જાય છે, ઓછો થતો જાય છે. યાદ રહ્યું, કાર્બન ડાયોક્સાઇડ છે 20 કિલોમીટર ઊંચાઈ જાય ને એટલે ઓછો થઈ જાય, પછી ઓક્સિજન છે ઈ 110 કિલોમીટરની ઊંચાઈ જાય એટલે આછો થઈ જાય, પછી નાઇટ્રોજન છે 130 કિલોમીટરની ઊંચાઈ જાય એટલે આછો થઈ જાય. ખૂબ ઊંચાઈએ જઈએ તો માત્ર હાઇડ્રોજન ને હિલિયમ બે જ વાયુ જોવા મળે છે. શું કામ સૌથી ઊંચાઈએ? કેમ કે એ બે સાવ હલકા વાયુ છે, હાઇડ્રોજન ને હિલિયમ. તમે ગેસનો ફુગ્ગો જોયો છે ને ઉડતો હોય, તો એમાં કયો વાયુ હોય? હિલિયમ જ હોય. કાર્બન ડાયોક્સાઇડ હોય તો એટલો ઊંચો ઉડી શકે, કેમ આમ દોરી છોડી ગેસનો ફુગ્ગો એટલે આમ સીધો ઉપર ઘરમાં લઈ આવ્યા હોય તો ઉપર દિવાલ ઉપર જ ચોંટીને રહે, કેમ કે એમાં હિલિયમ વાયુ રહેલો છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોત એમાં સૌથી ભારે વાયુ, તો એ ઉડી શકત? ના ઉડી શકત, બરાબર. પછી એરોપ્લેન, વિમાનના જે કોકને એમ થાય વિમાનના ટાયરમાં કયો વાયુ હોય? જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તો એ હવામાં આવી તો ઉપર ઉડી શકે? ના, એમાં પણ હિલિયમ હાઇડ્રોજન જેવા જ વાયુ હોય છે, એટલે જ એ આરામથી છે હવામાં ઉડી શકે, કેમ કે એ વાયુ છે એ હલકા છે. એટલે એવી વસ્તુ ઉપર આકાશમાં ઉડવાની એવી જે વસ્તુ હોય એવી જ બનાવી હોય કે એમાં એવા જ વાયુ હોય, હલકા વાયુ, બરાબર, કે જે ઉપર આસાનીથી ઉડી શકે. જો અહીંયા આખી આકૃતિ સમજાવી છે, દેખાય છે તમને 20 કિલોમીટર સુધી આ કાર્બન ડાયોક્સાઇડ છે, પછી શું કીધું ઓક્સિજન છે, અને પછી શું કીધું નાઇટ્રોજન છે, એ બધા આવી રીતે સમજાવ્યા છે કે કયો વાયુ કેટલા કિલોમીટરે જઈને ઓછો થઈ જાય છે, બરાબર. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ છે એ સૂર્યના પારજાંબલી કિરણનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુનું કાર્ય શું છે? તો કે એના જે સૂર્યમાંથી નીકળતા જે પારજાંબલી કિરણો છે એનું શોષણ કરે છે અને આપણને પ્રચંડ ગરમીથી બચાવે છે, બરાબર. આ વાયુ છે એ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે હોય છે. ઓઝોન વાયુ છે સ્વાસ્થ્યવર્ધક છે, એટલે વહેલી સવારમાં ચાલવા માટે એટલે જાય છે. શું કામ જાય છે સવારે? તો કે સવારનો જે તડકો હોય એમાંથી જે કિરણો નીકળે છે ને એમાંથી, તો એ આજુબાજુ છે ને ઓઝોન વાયુ હોય છે. શું? આજુબાજુ ઓઝોન વાયુ સવારમાં ભાગે હોય છે, એટલે વહેલી સવારે લોકો ખુલવા જાય છે અને હાલવા જાય છે, સોરી. અને સમુદ્રમાં જાઉં તો સમુદ્રની જે હવા હોય ને વહેલી સવારે એમાં પણ ઓઝોન વાયુ રહેલો હોય છે. તો ઓઝોન વાયુ છે એ આપણા સ્વાસ્થ્ય માટે સારો છે, એટલે લોકો સવારે વહેલી સવારે ચાલવા જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ રહેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું નથી થતું. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યામાં આકાશી રંગો આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય. જો આજે હું બોલું છું, તમે સાંભળો છો, એ વાતાવરણને રીતે જ શક્ય છે. જો હવા ન હોત તો હું બોલતી હોત તો તમને મારો અવાજ છે તમારા સુધી પહોંચી જ ન શકત. આ હવા છે એ જ છે આજુબાજુ આપણા અવાજ છે એ પહોંચાડે છે, બરાબર. તરંગ છે આપણા એ જ પહોંચાડે છે. પછી ટીવી જોઈએ છીએ આપણે, રેડિયો સાંભળીએ છીએ, એ બધું કોને આભારી છે? વાતાવરણને લીધે. એના કારણે જ આપણે અવાજને સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી ઉપર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શન છે એ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગીને નાશ પામે છે. આમ વાતાવરણ છે એ પૃથ્વી માટે કુદરતની ઢાલ સમાન છે. ટૂંકમાં કુદરતની ઢાલ એટલે શું? રક્ષણ આપે. ઢાલ શું કામ કરે? રક્ષણ આપે. તો એમ પૂછાય કે કુદરતની ઢાલ છે કોને કહેવામાં આવે છે? તો કે વાતાવરણને, બરાબર, યાદ રાખજો. હવે છેલ્લું આવરણ, ચોથું આવરણ છે જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ રહેલી છે એને શું કહેવાય? જીવાવરણ. સૌર પરિવારમાં પૃથ્વી જ એક ગ્રહો છે કે જેને જીવાવરણ મળ્યું છે. આગળ જ આપણે વાત કરી. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ. જીવસૃષ્ટિમાં બધા આવી જાય, માણસો આવી જાય, પ્રાણીઓ આવી જાય, વનસ્પતિમાં જીવ છે, વનસ્પતિ આવી જાય. પૃથ્વી પરના સજીવો ખોરાક છે કેમાંથી મેળવે છે? જીવાવરણમાંથી. જીવાવરણના સજીવો માનવ જગતને ખોરાકને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કોણ છે? જીવાવરણ, બરાબર. હવે માનવ પ્રવૃત્તિની અસર. હવે ભાઈ ખબર છે, ભાઈ માણસ છે એક એ વસ્તુને હખ લેવા દે નહીં. તો જીવાવરણ છે એ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં જ છે.
પરંતુ માનવીય એવી આડકતરી પ્રવૃત્તિ કરે છે, માનવીય વિક્ષેપ થાય છે ત્યારે સંતુલિત તંત્રમાં શું થાય છે, ખલેલ પહોંચે છે, ત્યારે ઘણી મુશ્કેલીઓ છે એ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કરી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે શું છે ભાઈ, હાનિકારક છે. કેમકે માનવીય એવી પ્રવૃત્તિઓ કરે છે કે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચે છે, બરાબર, વિક્ષેપ પડે છે, એટલે એનું સંતુલન છે એ આખું ખોરવાઈ જાય છે, બરાબર. તો આ હતો આપણો આજનો પાઠ. હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ વધીએ. એ પહેલાં તમને યાદ રહી ગયું પૃથ્વીના કેટલા આવરણ છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, બરાબર. કુદરતી ઢાલ કોને કહેવાય છે, કોને કુદરતી ઢાલ કહેવાય છે ભાઈ, એ પ્રશ્ન પૂછી શકે. પછી વાતાવરણને શું કહેવાય છે, કુદરતી ઢાલ કહેવાય છે. પછી જીવાવરણને શું કહેવાય છે, માનવીય પ્રવૃત્તિનો આધાર કહેવાય છે. મૃદાવરણ છે એ સૌથી અગત્યનું આવરણ છે. જલાવરણ એટલે શું, પાણીથી ઘેરાયેલો ભાગ, બરાબર. આ બધા આવરણમાંથી કોઈ પણ જગ્યાએથી ક્વેશ્ચન જો તમને પૂછી શકે તો હવે તમને આવડવો જોઈએ, બરાબર. અને ક્રમમાં યાદ રહ્યા તમને વાયુ કેવી રીતે, એ પણ આપણે આગળ જોઈ ગયા, બરાબર. હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ જઈ, સ્વાધ્યાય તરફ. પૃથ્વી ઉપરના મુખ્ય આવરણો કેટલા છે, કયા આવશે, હમણાં જ બોલી, ચાર આવરણ. મૃદાવરણ એટલે શું, તો કે ઘન પદાર્થો, ખડકો જે રહેલા છે પૃથ્વીની સપાટી ઉપર, એ આવરણને શું કહેવાય, મૃદાવરણ, પૃથ્વીના પોપડા ઉપર, બરાબર. જલાવરણ શેનું બનેલું છે, તો ભાઈ જલાવરણ છે પાણીથી ઘેરાયેલો જે વિસ્તાર છે એને જલાવરણ કહે છે. બધા પાણી, મહાસાગરો, એ બધું છે શું કહેવાય, જલાવરણ કહેવાય. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે, નાઇટ્રોજન, ઓક્સિજન, પછી ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, એ બધા શું છે, વાતાવરણના વાયુઓ છે. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે, મનુષ્યો, વનસ્પતિ, પ્રાણી, બધામાં શું જીવસૃષ્ટિ છે એનો સમાવેશ થાય છે. હવે ખાલી જગ્યા, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો કયા આવરણમાં આવેલા છે ભાઈ, તો કે મૃદાવરણમાં. પૃથ્વી સપાટી આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે, કેટલા, 800 થી 1000. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધારે છે, કોનું વધારે છે ભાઈ વાતાવરણમાં, નાઇટ્રોજનનું પ્રમાણ. નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, કેટલું પૂછે તો 78.03%, બરાબર. ત્યાર પછી વાતાવરણમાં ખરા ખોટા છે, વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. 150 કિલોમીટરનું હોય, ના, ખોટું. મહાસાગરો આપણા જળમાર્ગો છે, હા, સાચું. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, સાચું. પૃથ્વીની સપાટી ઉપર પાણી અને હવાના કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે, હા, સાચું. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી સજીવને બચાવે છે, હા, સાચું. હવે ટૂંક નોંધ લખો, વાતાવરણ એટલે શું, વાતાવરણની આખી ટૂંક નોંધ લખી નાખવાની જે આગળ આવ્યું, કયા કયા વાયુ રહેલા છે, કયા વાયુનું કેટલું પ્રમાણ છે એ, ત્યાર પછી જલાવરણનું મહત્વ શું છે, અને ત્યાર પછી મૃદાવરણનું મહત્વ શું છે, બરાબર. ત્રણેય ટૂંક નોંધ છે, એકવાર મારું આખું લેક્ચર પાછું જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે આમાં શું લખો. આ હતું આપણું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 નું પ્રકરણ નંબર 10, પાઠ નંબર 10, પૃથ્વીના આવરણ, બરાબર. હવે ત્યાર પછીનું લેક્ચર છે એના માટે જોડાવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, ના કરી હોય તો, અને શેર ના કરી હોય, કેમ કે અત્યારે જે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે તો ફટાફટ શેર પણ કરજો, એટલે શું કે બીજા લોકો તમારા જેવા જે તૈયારી કરે છે GCRTનું, જેને જોઈ છીએ વિડીયોઝ, એ સારી રીતે જોઈ શકે, બરાબર. ચાલો તો હવે મને રજા આપો, થેન્ક યુ.